माला विद्यार्थी भाई बहनों, धोरण 11 अर्थशास्त्र प्रकरण 3 एनी अंदर अपने मध्यम विषय बात करी रहे छे। एमा अगाउ अवर्गीकृत माहिती माटे मध्यम एने सूत्रो अने दाखलानी गणतरी करावी। हवे आ भागनी अंदर वर्गीकृत माहिती माटे मध्यम कई रीते मेळवा। हवे वर्गीकृत माहिती बे प्रकारनी होय, एनु आवृत्ति वितरण का तो असतत आवृत्ति वितरण होय का तो सतत आवृत्ति वितरण। एमा आजे आपणे पहेला वर्गीकृत माहिती खरी, परंतु एमा असतत आवृत्ति वितरण आपेलू होय अने मध्यक शोधवो होय तो मध्यक शोधवा माटे मध्यक का जो बे रीते शोधाय, एक तो सीधी रीत अने टूंकी। हवे जे सीधी रीते मध्यक शोधवानो छे तो सीधी रीते मध्यक की गणतरी करनी होय तो एनी अंदर तमने असतत एटले आ रीते अवलोकनो आपेला छे अने वर्ग नहीं होय, बराबर ध्यान राखजो, वर्ग ना होय एटले असतत एटला अवलोकनो नथी। जो तमने एटला अवलोकनो एटला ज्यादा होत नाना की होय तो ए अवर्गीकृत माहिती कहेवाय, परंतु अहीं आगळ अवलोकन एटले बाळकोनी संख्या અને એની સામે કુટુંબોની સંખ્યા। હવે અહીંયા આગળ આને x કહેવાશે, જો અવલોકનો એ એક સરખો તફાવત મોટે ભાગે હશે 0 1 2 3 4 5 એક એક નો તફાવત જો, અથવા 5 10 15 20 એવી રીતે આપેલા હોય, અથવા 100 200 300 400 બરાબર 5 5 નો તફાવત હોય, 100 નો તફાવત હોય, 10 10 નો તફાવત હોય એવી રીતના, અથવા વચ્ચેથી કોઈ અવલોકન આપી દીધા હોય, ધારો કે અહીંયા આગળ 21 22 23 24 25 એમ એવી રીતના, તો એ અવલોકન એટલે x તરીકે ગણાશે। એની સામે 0 બાળકોની કુટુંબની સંખ્યા 4, તો આ એક અસતત આવૃત્તિ વિતરણ છે। એમાં સીધી રીતે મધ્યક કઈ રીતે શોધાય તો પહેલા એના સૂત્રની વાત કરીએ, તો એનું સૂત્ર જે x बार बराबर सिग्मा एफ एक्स अपॉन एन। अबे यहाँ पर एफ इतने आवृत्ति, एक्स इतने अवलोकन, बराबर एफ इतने आवृत्ति, एक्स इतने अवलोकन, अने एन इतने सुख्यवा से अवलोकनों की कुल संख्या। एफ એટલે આવૃત્તિ, x એટલે અવલોકન, સિગ્મા x નો શું થશે તો આવૃત્તિ અને અવલોકન ના ગુણાકાર નો સરવાળો, આવો ખરેખર અવલોકન અને આવૃત્તિ, આવૃત્તિ અને અવલોકન એ બેનો ગુણાકાર કરી અને એનો સરવાળો n। તો અહીંયા આગળ આવૃત્તિ જે એટલે હવે અવલોકનોની સંખ્યા નહીં કહેવાય, જો વર્ગીકૃત માહિતીમાં આવૃત્તિ આપેલી હોય એટલે n શું કહેવાશે, કુલ આવૃત્તિ, કુલ આવૃત્તિ અથવા તો સિગ્મા f બધી આવૃત્તિનો સરવાળો। હવે અહીંયા આગળ આપણે આ એક ઉદાહરણ 4, અહીંયા ચોપડીનું ઉદાહરણ મેં આપ્યું છે કે એક વિસ્તારમાં કુટુંબના બાળકોની કુટુંબની બાળકોની સંખ્યાનું આ રીતની રકમ આપેલી છે, તો એ માહિતી કુટુંબની બાળકની સંખ્યાનો મધ્યક શોધો, આ રીતની રકમ છે, એમાં શોધવાનું શું કહ્યું છે, કુટુંબની બાળકની સંખ્યાનો મધ્યક શોધો, મધ્યક શોધો, આ રીતે દાખલો કયો છે, તો આ રીત પ્રમાણેનો જતો એટલે મેં આ ઉદાહરણ લીધું છે। આ એનું સૂત્ર તમે મગજમાં યાદ રાખજો, લખી અને તૈયાર રાખવાના બધા સૂત્રો, બરાબર એ બધાના અર્થ મેં અહીંયા નીચે લખેલા છે। આ રકમ આપણને આપેલી છે અવલોકનો અને આવૃત્તિ, બરાબર, તો સૂત્ર પ્રમાણે વાત કરીએ તો f ગુણ્યા x
अब ये नो गुणाकार कर दिया fx f गुणा x आवृत्ति अने अवलोकन f अने x तो 4 अने 0 નો ગુણાકાર 4 ગુણ્યા 0 0 8 ગુણ્યા 1 8 23 ગુણ્યા 2 23 2 46 8 ગુણ્યા 3 8 અને 3 નો ગુણાકાર 24 6 ગુણ્યા 4 24 3 ગુણ્યા 5 બરાબર એટલે 3 અને 5 નો ગુણાકાર અહીંયા 3 જે બરાબર ધ્યાન રાખજો આ 3 ગુણ્યા 5 3 ગુણ્યા 5 15 હવે આવૃત્તિનો સરવાળો કરી દેવાનો 8 ને 4 12 3 15 30 29 ને 3 32 2 વધી 3 ને 2 5 બરાબર સરવાળો બરાબર જોઈ લેવાનો સરવાળો 52 થાય છે ત્યાર પછી આનો સરવાળો તો ए सिग्मा एफ एक्स तरीके ओळखा से आ बधा नो सरवाळो करी दो 0 8 46 24 24 बराबर अने 15 कैलकुलेटर थी ए सरवाळो करी दो 8 વત્તા 46 વત્તા 24 વત્તા 24 વત્તા 15 તો એ સરવાળો આવશે 170 કેટલો સરવાળો આવશે 170 તો અહીંયા 170 સરવાળો મૂકવાનો હવે આપણે જે સૂત્ર લખ્યું ये प्रमाण सूत्र यहां लिखिसो x बार बराबर सिग्मा fx अपॉन n सिग्मा fx आया 170 n n આપણી પાસે છે 52 170 ને 52 વડે ભાગવાના તો 170 ને 52 વડે ભાગીશું તો એનો જવાબ આવશે 2.25 એટલો જવાબ આવશે 2.25 એટલે x બાર તો એનો જવાબ આવ્યો 2.25 આ સીધી રીતે આપણે આ મધ્યક મેળવ્યો તો આ એનું સૂત્ર યાદ રાખજો આ એનું એ રીત પ્રમાણે આ ઉદાહરણ ચોથો એનો દાખલો મેં તમને ગણાવ્યો પ્રથમમાં તમને આટલું આપેલું આપણે આ બેનો ગુણાકાર કર્યો એ ગુણાકારનો સરવાળો આવૃત્તિનો સરવાળો અને x કેમ ગયો એ પણ મેં તમને સમજ આપી બરાબર એક સરખો તફાવત હશે ક્રમમાં હશે બરાબર અથવા 10 10 10 નો તફાવત હોય 5 5 નો એને x અને એની સામે બરાબર તો કુટુંબિક બાળકોની સંખ્યા તો 0 બાળક ધરાવતા 4 કુટુંબને 1 બાળક ધરાવતા 8 કુટુંબને એ રીતે બરાબર તો કુટુંબિક એટલે જવાબ લખી દેવાનો આમ કુટુંબિક બાળકની સંખ્યાનો મધ્ય 2.25 છે અહીંયા નીચે જવાબ લખી દેવા આમ કુટુંબની જે આપણે શોધવાનું કહ્યું હતું બાળકની સંખ્યાનો મધ્ય તો કેટલો છે 2.25 છે તો આ પ્રમાણે તમારે મધ્ય એ શોધી શકાય બરાબર વર્ગીકૃત માહિતી માટે હવે આનાથી આગળ વાત કરીએ આપણે વર્ગીકૃત માહિતી માટે આ સતત આવૃત્તિ વિતરણમાં આ વાત કરી સીધી રીતે હવે ટૂંકી રીતે મધ્યક કઈ રીતે શોધાય તો એના વિશે આપણે વાત કરવાની છે હવે જો આ જે અવર્ગીકૃત અને વર્ગીકૃત ફક્ત તમે અવર્ગીકૃતના સૂત્રો યાદ રાખશો તો એના ઉપરથી વર્ગીકૃતના સૂત્રો એ તમને ધ્યાન દોરી દો જો આપણે વર્ગીકૃત માહિતીનો મધ્ય બરાબર તો પહેલા વર્ગીકૃતના સૂત્રો ઉપરથી વર્ગીકૃતના કઈ રીતે યાદ રાખવાના એ બતાવી દઉં તો ફક્ત અવર્ગીકૃત માહિતી માટે આપણે જે અગાઉ સૂત્રો માં કયો ફેરફાર કરવાનો એમ તમારું ધ્યાન દોરી દઉં તો આપણે સીધી રીતે આ સૂત્ર વાત કરી હતી x બાર બરાબર સિગ્મા x અપોન n અને ટૂંકી રીતે x બાર a પ્લસ સિગ્મા d અપોન n હવે આ જે અવર્ગીકૃત માટે વાત થઈ વર્ગીકૃત માટે શું કરવાનું
अवर्गीकृत में फक्त ने फक्त अवलोकन एकता हता, वर्गीकृत में अवलोकन नी साथे आवृत्ति आवशे। तो आ सूत्र नी अंदर सिग्मा नी साथे तमारे एफ उमेरी देवानुं, शुं करी देवानुं, एफ उमेरी देवानुं, एटले कोना सूत्रो बनी जाय, वर्गीकृत ना। तो एक्स बार बराबर सिग्मा, અહીંયા મેં સિગ્મા ની સાથે શું કરી દે માનો f, એટલે આ x ની જોડે f ગુણી કાઢો fx / n। આ રીતે અગાઉ થયું ને આપણે જે દાખલો ભણેલી આ સીધી રીતે કોના માટે વર્ગીકૃત। અને એવી રીતે અહીંયા જે સિગ્મા છે ત્યાં લખી દો, એટલે x બાર a plus સિગ્મા fd / n। આ યાદ રાખવા માટે અહીંયા સિગ્મા ની સાથે d હતો તો f મૂકી દીધો, બરાબર। તો આ રીતે આપણે એની અંદર હવે વાત કરીએ વર્ગીકૃત માહિતી માટે અસતત આવૃત્તિ વિતરણની વાત છે, એમાં મધ્યક ની ટૂંકી રીતે કઈ રીતે ટૂંકી રીતે તો અસતત આવૃત્તિ વિતરણ માટે મધ્યક ટૂંકી રીતે અથવા સંક્ષિપ્ત રીતે મધ્યકની ગણતરી। તો અહીંયા આગળ એનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fd / n ગુણ્યા c, આ સૂત્ર યાદ રાખજો, બરાબર। તો a પ્લસ सिग्मा fd / fd / n / c। હવે અહીંયા પર a શું છે, બરાબર, a એટલે આપણો ધારેલો મધ્યક, ધારેલો મધ્યક, બરાબર, a ધારેલ મધ્યક એટલે કોઈ અવલોકનને ધારી લેવા, બરાબર, કોઈ અવલોકનને એક ધારેલ મધ્યક તરીકે લઈ લેવા। બી બરાબર xi એટલે x ઓછા a / c, c એટલે અવલોકનોનો સામાન્ય તફાવત, સામાન્ય તફાવત n, તો કુલ આવૃત્તિ બીજી રીતે કહીએ તો સિગ્મા fi। એટલે અહીંયા આગળ આવૃત્તિ અને વિચલન, d એટલે વિચલન, d નો સૂત્ર x - a / c, એટલે આવૃત્તિ અને વિચલનનો ગુણાકાર સિગ્મા એમ ડી લેવું હોય, સિગ્મા એમ ડી નો શું કહેવાશે, આવૃત્તિ f અને વિચલન d ના ગુણાકારનો સરવાળો, એને આપણે શું ગણીશું, સિગ્મા fd, બરાબર। તો આ રીતે આપણે આ સૂત્ર દ્વારા આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક ટૂંકી રીતે ગણવાનો છે। તો આ સૂત્ર એ યાદ રાખજો। હવે તમારા જે પાઠ્યપુસ્તકની અંદર જે ઉદાહરણ નંબર 5 છે એ 5 વિષય છે, હું તમને સમજ આપી દઉં, એના દાખલો તો થોડો મોટો છે એટલે અહીંયા ધ્યાન રાખજો, બરાબર। જો એ ઉદાહરણ 5 અને 6 બે ઉદાહરણ છે, એમાંથી એક ઉદાહરણ આપણે ગણાવીશું, કદાચ એક ઉદાહરણ 5મું ઉદાહરણ 5 પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ ધ્યાન રાખજો, કે એક બસનો બે શહેરો વચ્ચેનો જુદા જુદા દિવસ દરમિયાન પ્રવાસનો સમયગાળો
એનો કોષ્ટકમાં આપેલું છે અહીંયા સમય 110 113 120 122 126 જો આ બધા શું કહેવાશે તો જો 110 પછી એની નજીકનું માપ 113 તો એ બધા અવલોકન એના આપણે કયો સંકેત ઉપર લખી દેવાનો x પછી દિવસોની સંખ્યા 7 17 11 બરાબર એટલે સમય અનુસાર દિવસોની સંખ્યા એનું કોષ્ટક આપેલું છે તો દિવસોની સંખ્યા જે છે એ શું કહેવાશે આવૃત્તિ હવે અહીંયા તમને શું કહ્યું છે કે પ્રવાસના સમયનો મધ્યક શોધો બરાબર જો ગયા દાખલામાં આપણને શું કહ્યું હતું તો કુટુંબની બાળકોની સંખ્યાનો મધ્યક જેનો મધ્યક શોધવાનો હોય એ અવલોકન બીજી રીતે બરાબર ગયા દાખલામાં શું કહ્યું હતું કુટુંબની બાળકોની સંખ્યા તો અહીંયા આગળ બાળકોની સંખ્યા કહેલું હતું બાળકોની સંખ્યા એના x કહ્યો હતો બરાબર આ રીતે પણ એ ભૂલી ના જાઓ તમે અહીંયા આગળ પ્રવાસના સમયનો મધ્ય સમય એ આપણું શું કહેવાશે અવલોકન જેનો મધ્ય શોધવાનો છે એ અવલોકન એટલે સમય એ એને x અને આવૃત્તિ એને એટલે દિવસોની સંખ્યાને આવૃત્તિ બરાબર પછી ડી તો ડી આ સૂત્રથી xi ઉઠાય / c એ સૂત્રથી મેળવેલું છે પછી આપણે ડી નો ગુણાકાર બરાબર તો એ આપણે ફરીના ભાગમાં વાત કરીશું થેન્ક યુ